दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए बस बस बड़ा बोल दे, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। हेलो गुड मॉर्निंग स्टूडेंट्स, हाउ आर यू? मजामा? हाँ अमे मजामा जो छो, तमे तो मने खबर छे, पर जस्ट फॉर फॉर्मालिटी पूछू तो पड़े केम छो केम नहीं, बाकी यू आर ऑलवेज इन मजामा। यस, लास्ट लेक्चर वी हैव डिस्कस्ड अबाउट डायरेक्ट इनडायरेक्ट स्पीच। वे डायरेक्ट इनडायरेक्ट स्पीच छे એ કોને કહેવાય ડાયરેક્ટ સ્પીચ, કોને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ, એઝ યુ નો વેલ વી જસ્ટ રિવાઇઝ્ડ ઇટ। અને ડાયરેક્ટ સ્પીચમાં કે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યને ફેરવતી વખતે શું ફેરફાર થાય છે એની પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ રિપોર્ટેડ સ્પીચની અંદર મુખ્ય ત્રણ ફેરફાર થાય। એક ફેરફાર થાય છે સર્વનામમાં ફેરફાર, બીજો થાય કાળ અને સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર, અને ત્રીજો ફેરફાર થાય છે સ્થળ અને સમય દર્શક શબ્દોમાં ફેરફાર। જે આપણે અલગ અલગ પાંચ પ્રકારના વાક્યો અભ્યાસ કરવાનો છે એમાં આ ત્રણેય ફેરફાર ફરજિયાતપણે થાય છે। બાકીના જે અલગ અલગ વાક્યો છે એના અલગ અલગ ફેરફાર થાય છે તો વન બાય વન આપણે ચર્ચા કરીએ। આજે આપણે જોઈએ વિધાન વાક્ય, અસર્ટિવ સેન્ટેન્સ। વિધાન વાક્ય બે પ્રકારના હોય છે। વિધાન વાક્યને જ્યારે ડાયરેક્ટ સ્પીચમાંથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ત્યારે સૌથી પહેલો ફેરફાર થશે રિપોર્ટિંગ વર્બમાં। રિપોર્ટિંગ વર્બ છે તેનું આપણે ટોલ્ડ કરશું, સેડ વર્બો ટોલ્ડ કરીએ છીએ, અને જો પ્રશ્નનો જવાબ આપેલો હોય તો આપણે શું લખીએ છીએ? ઇન્ફોર્મ। કોઈ ઇન્ક્વાયરી કરી છે અને ઇન્ક્વાયરીનો જવાબ આપીએ છીએ તો ઇન્ફોર્મ લખીએ છીએ। કોમા અને ડબલ સિંગડા ખેરી નાખીએ છીએ, વાક્ય બે છૂટા થઈ જાય તો સંયોજક તરીકે શું વાપરીએ છીએ? ધેટ। બાકીના ફેરફાર નિયમ મુજબ કરવામાં આવે છે। જોઈએ એક પછી એક એક્ઝામ્પલ। પહેલું વાક્ય છે શ્રેયા સેડ ટુ આયુષી, બોલનાર કોણ છે? શ્રેયા। વાક્ય વિધાન છે, ખબર કેમ પડી? તો કે વાક્ય હંમેશા વિધાન વાક્ય સબ્જેક્ટ થી શરૂ થાય, કરતા થી શરૂ થયું હોય તો વાક્ય કેવું હોય? વિધાન હોય છે। તો વાક્ય વિધાન છે તો આપણે રિપોર્ટિંગ વર્બ વાપરશું ટોલ્ડ, શ્રેયા ટોલ્ડ। ધ્યાન રાખજો સેડ પછી ટુ વપરાય છે, બંને વચ્ચે બહુ ત્યારા ના હે, અહીંયા ઝઘડો થઈ ગયો છે ટોલ્ડ ને અને ટુ ને જરાય બનતું નથી। ટોલ્ડ પછી જો ટુ લખો છો તો ભૂલ ગણાય છે, માર્ક્સ કપાય। ધ્યાન રાખવું, વારંવાર ની સૂચના આપવા છતાં પણ આ ઉતાવળમાં તમારી ગણતરી નથી હોતી, પણ તમે શું છે બહુ હોશિયાર સ્ટુડન્ટ છો એટલે તમારે ઝટઝટ બધું કવર કરી લેવું છે 100-100 માર્કનું, એટલે જરા ઉતાવળમાં છે એ ભૂલથી ભૂલ થઈ જાય છે અને ટોલ્ડ પછી ટુ વપરાઈ જાય છે। પણ અમે જયારે પેપર ચેક કરતા હોઈએ છીએ ત્યારે ભૂલથી ભૂલ થતી નથી અને તરત રાઉન્ડ લાગે છે, એટલે એ જરા ધ્યાનમાં રાખવું, જય સોમનાથ। બરાબર, તો શ્રેયા ટોલ્ડ આયુષી, કોમા અને ડબલ સિંગડા ખેરી નાખવાના, સંયોજક શું આવશે? ધેટ। વિધાન વાક્યનું સંયોજક આવે છે ધેટ। ત્યાર પછી
જે વાક્ય છે એમાં આપણે નિયમ મુજબના ફેરફાર કરીએ છીએ. આય ફર્સ્ટ પર્સન પ્રથમ પુરુષનું સર્વનામ છે. કોના આધારે બદલે? રિપોર્ટર. રિપોર્ટર કોણ છે? શ્રેયા. એટલે શું થાય બેન, જવાબ તો આપો. હા ગુડ. તો શ્રેયા એટલે છોકરી છે, છોકરી એટલે શી. બરોબર. ડીડ નોટ તે કાળ કયો છે? સાદો ભૂતકાળ. ડીડ નોટ હોય તો આપણે શું કરીએ છીએ? હેડ પ્લસ વી થ્રી. સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ થાય છે. તો શી હેડ નોટ ટેકન યોર બીજા પુરુષનું સરનામ. કોના આધારે એટલે લિસનર કોણ છે? આયુષી. આયુષી પણ શી છે. યુ નો યોર તો શી નો હર. શી નો શી બોલો બેન. નહીં ના હર બુ યસ્ટરડે નો શું થઈ જાય? ધ. કેટલા હોશિયાર છો, કેટલું તમને યાદ છે. પ્રીવિયસ ડે. બરાબર સમજાણો. એની ક્વેશ્ચન? નો ક્વેશ્ચન. બીજું વાક્ય જોઈએ. પ્રિયા સેડ ટુ પુપુજ્જા. પુપુજ્જા એમાં તો ઓલો 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 આયુષ્યમાન ખુરાના વાળું કેવું ડ્રીમ ગર્લ છે. કેટલું નામ કરો યાદ રહ્યો. ડ્રીમ ગર્લ બોલો. પુપુજ્જા યાદ રહી ગયું. પણ એકચુઅલી પુપુજ્જા નથી, પૂજા છે. પ્રિયા બોલે છે. પ્રિયા ટોલ્ડ પૂજા. કોમા ઇન્વર્ટેડ કોમા દૂર થશે. સંયોજક આવશે ધેટ વી. વી હોય એટલે દૈવી. યાદ રાખજો વી ની અંદર બોલનાર સાંભળનાર બંને સાથે ભેગા આવે છે. એટલે જ્યાં વી હશે ત્યાં થઈ જશે ધે. તો ધે શેલ વિલ નું વુડ થાય. ધે વુડ મીટ. ફરી પાછી ભૂલ ક્યાં થાય છે જરા યાદ દેવાય. વુડ શું છે? મોડેલ ઓક્ઝિલરી. કેન કુડ વુડ. બરોબર. શુડ વુડ શેલ વુ. પછી વિલ મે માઈટ. આ બધા મોડેલ્સ છે. મોડેલ્સ પછી ઓલવેઝ વી બનાવે. ફરી પાછી ભૂલ થઈ જાય છે તમારી ભૂલથી. ઈચ્છતા નથી છતાંય મગજમાં એક જ છે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ. મીટ હોય તો કરી નાખો મેટ. જેટલા ક્રિયાપદા બધા મેં પણ તમને કીધું છે કે સાદો વર્તમાન કાળ હોય તો પૂર્ણ સાદો ભૂતકાળ કરવાનો છે. જેટલા ક્રિયાપદ જ્યાં જ્યાં આવે બધાને ભૂતકાળમાં ફેરવી નાખો. અને એ ભૂલ થાય છે તો ભૂલ ના થાય. કારણ કે ઓલરેડી આપણે શુડ નું વુડ કરી નાખ્યું છે. ભૂતકાળ મોડેલ ઓબ્ઝર્વરી છે. હંમેશા એ મૂળ રૂપ આવશે. મેટ થશે નહીં. ભૂલ થાય છે, થવી જોઈએ. પ્રિયા ટોલ્ડ પૂજા ધેટ ધે વુડ મીટ. હવે વી નું અર તો ધે નું ધેય. ધેય ટીચર ઇંગ્લિશ કહે છે. હા થેન્ક યુ બેન. ધેય ઇંગ્લિશ આમાં ઇંગ્લિશ જરા ખાવતું હોય ને એટલે ઇંગ્લિશ ભૂલાય નહીં. ખરી દીર્ઘી આજુબાજુ રહેતા હોય ને. ટીચર their english teacher tomorrow no shu thase the next day athwa to the following day the next day athwa to the following to ne one thi bolato following following vanu uchcharan thatu nathi following day not following barabar samjhan chen chalu sa વેરી કેટલું છે લે તો આપણે ખાલી ગયો લખો છો સાથે સાથે નહી જરૂર છે હા તો લખો તો ત્રીજું વાક્ય નહીં મિત્ર સાથે સાથે પૂછતો જાઓ નિધિ સેડ ટુ મી નિધિએ મને કીધું શું કીધું છે પછી જોઈએ નિધિ ટોલ્ડ મી સંયોજક આવશે નિધિ ટોલ્ડ મી ધેટ આય છે કોના આધારે બદલશે નિધિ નિધિ એટલે શી વેરી ગુડ તો થઈ જશે શી વિલ નું
would not support you. कौन आधार बदल से? Listener कौन से? Me. तो you know सूत्र क्या से? समस्या. हाँ. कारण है you अटपट हुए से. बोला है बीजू का ये नहीं. You पची जो क्रियापद हो तो you subject हो. You पची verb ना हो तो you object हो कर्मना स्थाने बराबर. तो आया कर्मना स्थाने से तो मीनु कर्म मीज थाय बराबर. मीनु कर्म थसे मी. She would not support me if जो फरी पाछू यू है वो यू पची क्रिया पंचे that means आ subject ना स्थाने से तो you नो सो कर सो I क्या I थसे if I tell no told साधो वर्तमान साधो भूतकाल. If I told a lie बराबर. नेक्स्ट वाक्य जो ये दफानु छे तो लगी जो खराब. प्रश्न तो लगी जो खराब तो ऊपर जरा दिन याद रखते हैं आपका दोनों वाक्य का भी रखिए. पश्चिम वाक्य से उमंग सेंड टू ना हम पढ़ रहे हैं ना ठीक है साल एमएम तो ये आगे जवाब बनो तो बोले से कौन उमंग. अगर आप अक्सर सुपर सो हमार जो सांभरना हो तो टोड रखा है ना हो तो सेंड टू सेंड रखा है बराबर. तो सुपर सो सेंड रख सो पको सांभरना नहीं छे क्या छे इन्वर्टेड कोमा ने अंदर तुमने सांभरनार आपी दीधो छे पर तुमने खबर क्या थी पड़े तो के जो कोमा करी ने अलग राखो छे. उमंग से उल्लास उमंगे उल्लास જ્યારે व्हेन यू स्पीक. व्हेन यू स्पीक જ્યારે તમે કંઈક બોલો છો અને જે પોઝ લ્યો છો ને પોઝ ના આધારે ખબર પડે કે વાક્ય ક્યાં અટક્યું છે. આ તો લખેલું વંચાય છે પણ જો આને તમારે બોલવું હોય જાણો કે ઉલ્લાસ યુ ડીડ નોટ એમ ના બોલાય. તમે બોલો છો તો ઉલાસ પછી ત્યાં યુ યુ મસ્ટ ટેક પોઝ. તમારે પોઝ લેવો પડે. ઉલાસ થોડી વારનો પોઝ લેશો એટલે ખબર પડી જશે કે ઉલાસને સંબોધીને વાત કીધી છે. પછી વાક્ય શરૂ થાય છે યુ ડીડન કોપી ફ્રોમ યસ્ટરડે. સમજાણો તો એમ સાંભળનાર ઉલાસ છે. ઉમંગ ટોલ્ડ ઉલાસ સંયોજક આવશે ધેટ બરોબર કોમા અને ડબલ સિંગડા કરી જાય. સાંભળનાર કોણ છે? સોરી યુ. કોના આધારે બદલે? ઉલાસ. ઉલાસ એટલે હી કે સી. હી કે સી તો ઉલાસ બેન ન હોય. કોણે કીધું ન હોય? ઉલાસ ભાઈ ને ઉલાસ બેન બે હોય બોલ. યુનિસેક્સ છે બંનેમાં વપરાય છે. તમારે શું લેવું છે? સાધો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે પાસ્ટ ઇન્ડેફિનિટ. એનો શું થઈ જશે? પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ. તો શું કરશું? હી હેડ નોટ કોપી નું થશે કોપી ફ્રોમ મીનુ શું થઈ જશે? હિમ બરાબર ને. ઉમંગ ના આધારે હિમ યસ્ટરડે નું થઈ જશે ધ प्रीवियस डे. रेडी. पछिनु वाक्य जोईए. अभी सेड टू प्रज्ञा. अभी तो प्रज्ञा ने कह दी तू सुख दी. चलो पाछा लग्न कर लेंगे. चिंता जड़ा कर गो. हां छोकरो का रहता था छोकरा मोटा થઈ ગયા. કાઈ વાત નથી.
इसीलिए आया था। बीजू बात क्या से बोले से अभी तो प्रज्ञा मने मने खरा कर आ सीरियल जो तो तेरे तो मने पराने प्रज्ञा जो तो हो ત્યારે મને ખરેખર એમ થાય કે ખરેખર આ સિરિયલ વાળા જે જીવે છે ને એ પ્રમાણે આપણે જિંદગી જીવવી જોઈએ, એ પ્રમાણે થાય કેવું સારું, છોકરાને કે છોકરા થાય તો જુવાન એક વાર થોડો નહીં એક વાર તારો વાર અત્યારે અઠવાડિયે પણ માથું ધોળું તો દર દર 15-15 મિનિટના છોકરા છોકરી ધોળા વાર થઈ ગયા ને સિરિયલમાં કોઈ માથું ધોળું જ નહીં, છોકરાને ઘેર છોકરા થઈ ગયા, દાદી હોય દાદી આવે તો પેલો ઓલો છોકરો હોય ને પોત્ર એ દાદી કરતા પોત્ર મોટો લાગતો હોય, દાદી યંગ લાગે, તપાસ કરી જોશે કે ભાઈ કઈ દવા છે હું છે હે મોટી વાત છે તો અભી ટોલ્ડ પ્રજ્ઞા સંયોજક વાપરશો ધેટ યુ છે એ શું જસ્ટ સ્પીક અપ સમજા સંભળાવું નહીં જસ્ટ સ્પીક અપ પ્રજ્ઞાના આધારે સિદ્ધાંત શું થઈ જાય ડુ નોટ છે ડુ નોટ સાદો વર્તમાન કાળ છે પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ છે તો શું થઈ જશે પાસ્ટ ઇન્ડેફિનિટ સાદો ભૂતકાળ તો શું કરશો ડીડ નોટ સી ડીડ નોટ હેલ્પ બરાબર અહીં ડીડ આવી ગયું છે એટલે હેલ્પ નું હેલ્પ જ રાખશું મી છે કોના આધારે અભિના આધારે એનું શું થઈ જશે હિમ બરાબર શી ડીડ નોટ હેલ્પ હિમ ઇન હિઝ વર્ક બરાબર મી માય તો હિમ હિઝ ક્લિયર સમજાઈ ગયું છેમ છેલું વેરી ઇઝી બહુ સરળતાથી તમે જો અમે સમજુ વિદ્યાર્થીને ભણાવવાની બહુ મજા આવે તરત જ સમજી જાઓ ફટાફટ ઓકે જોઈએ આપણે આગળ વાક્યો પછીનું વાક્ય છે આઈ સેડ ટુ રિયા યુ હેવ સ્નેચ્ડ માય પર્સ ફ્રોમ મી તે મારી પાસેથી મારું પર્સ સ્નેચ આજ કી લીધું જૂંટવી લીધું આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો બોલે છે કોણ આઈ વાક્ય વિધાન છે એટલે ટોલ્ડ સાંભળે છે કોણ રિયા કોમા ડબલ સિંગડા ખેરી રાખવાના સંયોજક આવે ધેટ યુ કોના આધારે બદલે રજિસ્ટર કોણ છે રિયા એટલે વેરી ગુડ શી હેવ હેઝ નો હેડ શી હેડ સ્નેચ્ડ માય કોના આધારે બદલે ફર્સ્ટ પર્સન કોણ છે આય તો માય નો માય રહેશે નો ફેરફાર માય પર્સ ફ્રોમ અગેન મી છે નો ચેન્જીસ બીજું વાક્ય જોઈએ ગૌરી સેડ ટુ સારુપ વાહ સારુપને કીધું શું કીધું આઈ એમ ટેકિંગ ધીસ ટેબ્લેટ એટ ધીસ ટાઈમ આ સમયે હું આ દવા ટેબ્લેટ્સ ગોળીઓ લઈ રહી છું બોલે છે કોણ ગૌરી ટોલ્ડ કોને કહે છે એના એને સારું સંયોજક આવશે ધે આઈ નો શું થશે શી ગૌરી ના આધારે એની જા તો વોસ 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 ટેકિંગ ધીસ નો ત્યાર પછી વાક્ય જોઈએ ધ સ્ટુડન્ટ સે સર વી વોન્ટ અ રિઝલ્ટ ફ્રોમ યુ ધીસ ટાઈમ બોલે છે કોણ ધ સ્ટુડન્ટ બરાબર છે ટોલ્ડ સાંભળે છે કોણ તેમના સાહેબ ધેયર
સર બરાબર શિક્ષકોએ તેમના સોરી વિદ્યાર્થીઓએ તેમના સાહેબને કીધું છે એટલે ધ સ્ટુડન્ટ્સ ટોલ્ડ ધેર સર કોમા ઇન્વર્ટેડ કોમા દૂર કરશું સર શબ્દ આગળ આવી ગયો છે યસ વધારે સારું લાગે ધેયર ન લખે તો નહીં હા બરાબર ધ સ્ટુડન્ટ ટોલ્ડ સર વિદ્યાર્થીઓએ સરને કીધું તો ક્યાં સરને કીધું તો ચોપર તો કરવી પડે કે તેઓના સાહેબ તો ધેયર સર ધ સ્ટુડન્ટ ટોલ્ડ ધેયર સર ધેટ વી વિનો શું થઈ જાય ઓલવેઝ વી આ મેટર થઈ જશે ધે કારણ કે બોલમાં જે છે એ તથાવત લોકો છે છે ને હા સ્ટુડન્ટ ઘણા બધા છે તો જથાવન છે તો એક સ્ટુડન્ટ હોય તો હી કે શી થાય ઘણા બધા છે તો પછી હું જે કરશું તો દે વોન્ટ વોન્ટ નું શું થઈ જશે સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ દે વોન્ટી વિનુ ઓર તો દે નું દે આર રિઝલ્ટ ફ્રોમ યુ છે કોના આધારે બદલશે સાહેબ ના આધારે એટલે થઈ જશે હિમ ફ્રોમ હિમ ધીસ ટાઈમ નું થઈ જશે ધે ટાઈમ છે ને સહેલું છે વેરી કેટલું છે તો ત્યાર પછીનું વાક્ય છે ઉર્જા સેડ ટુ હર મધર મધર ઇઝ મધર બીજા અધર વેરી ગુડ યાદ નહીં જવા તમને બધું ચલો બોલે છે કોણ ઉર્જા અહીં લખીએ આપણે ઉર્જા ટોલ્ડ હર મધર ઉર્જાએ તેની માતાને કીધું બરોબર જે કીધું એ શું કીધું સંયોજક આપશે ધેટ આઈ કોના આધારે એટલે ઉર્જા આધારે ફરી પાછું તમારો ફેવરિટ શબ્દ છે શું છે ફેવરિટ શબ્દ છેલે મજે ને બેનજી નથી મજા તો આંદર મજામાં રહેવું બેટ સી સ્ટેટ પાળતો છે સાદો ભૂતકાળ તો સાદો સોરી સાદો ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ થશે સ્ટેજ છે તો હેડ સ્ટેજ હેડ પ્લસ વી થ્રી હેડ સ્ટેજ ટુ હેલ્પ ટુ પછી હંમેશા મૂળરૂપ આવે હેલ્પ તે કરીને ખરું ટુ પછી ઓલવેઝ લીવન જ હોય છે તો એમનું મને રહેશે ટુ હેલ્પ એન્ડ ઓલ્ડ મન સો આઈ નું થઈ જશે સી એમનું થઈ જાય વોઝ શી વોઝ લેટ ટુડે નું થઈ જશે ધેટ કેટલું સારું છે વેરી અને એમાં પણ તમારા જેવા હોશિયાર સ્ટુડન્ટ હોય તો તો પછી પૂછું શું બરાબર લખો ફટાફટ ઓકે હવે આપણે પ્રશ્નાર્થ વાક્યો જોઈએ પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય છે એક છે WH અને બીજા નોન WH પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્યને જ્યારે આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ટ શબ્દ વાપરીએ છીએ રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ હોય સેઝ હોય તેનો આપણે આસ્ક આસ્ક કરી નાખીએ છીએ ક્યારેક કોઈ વિશેષ પૂછપરછ કરી હોય તો ઇન્ક્વાયર્ડ શબ્દ વાપરીએ છીએ બરાબર કોમા ઇન્વર્ટેડ કોમા દૂર કરીએ છીએ અહીંયા સંયોજક તરીકે જો WH શબ્દ હોય તો જે તે WH શબ્દ પોતે જ આવે છે અને નોન WH હોય તો ઇફ અથવા વેધર આવે છે બેમાંથી કોઈ પણ એક ચાલે છે જો કે વેધર ક્યાં વપરાય છે એ પણ સ્પેસિફિક છે આગલા એક્ઝામ્પલમાં બતાવીશ કે વેધર કઈ જગ્યાએ વાપરવું જોઈએ બરાબર તો ઇફ અથવા વેધર નો ઉપયોગ કરીએ છીએ કોમા ઇન્વર્ટેડ કોમા દૂર થઈ જાય છે સંયોજક લાગી જાય છે જે વાક્ય પ્રશ્નાર્થ હોય છે એ પ્રશ્નાર્થને આપણે વિધાનમાં ફેરવી
અને નિયમ મુજબના ફેરફાર કરવાના હોય છે તો જરા જોઈએ વન બાય વન એક્ઝામ્પલ્સ તો પહેલું વાક્ય છે આપની પાસે સેલ્જર સેડ ટુ મી ઇઝ ધીસ યોર પેન લાઈંગ ઓન ધ સ્ટડી ટેબલ હિયર વાક્ય પ્રશ્નાર્થ છે બોલે છે કોણ સેલ્જા પ્રશ્નાર્થ વાક્ય એટલે વાપરશું આસ્ક અગેન ફરી પાછું જેમ ટોલ્ડ ને અને ટુ ને બનતું નથી તેમ આસ્ક ને અને ટુ ને પણ બનતું નથી બે ફાયદા છે બરાબર કારણ કે ટોલ્ડ ને આસ્ક ને પાછી મિત્રતા છે એટલે એ મિત્રતા બરોબર છે નિભાવે ને ટુ આવે ને ન જાવે તો સેલ્જા આસ્ક મી કોમા ડબલ ઝીરા ખેડી નાખશું વાક્ય કેવું છે આ નોન ડબલ્યુ એચ નોન ડબલ્યુ એચ એટલે કે જે સહાય કારક ક્રિયા પ્રત્યે શરૂ થતું હોય તેવું એટલે સંયોજક તરીકે લેશું આપણે ઇફ હવે વાક્યને વિધાન બનાવવું પડે કોઈ પણ વિધાન વાક્ય છે સબ્જેક્ટ થી શરૂ થાય એટલે વાક્યનો જે સબ્જેક્ટ હોય એને પહેલા લઈ લો તો અહીં શું છે ઇઝ ધીસ ધીસ છે સબ્જેક્ટ છે વાક્યની પહેલા લઈ લઈએ તો ધીસ નું થઈ જાય ધેટ ધીસ નું થશે ધેટ ઇફ ધેટ ઇઝ નું થઈ જાય વોઝ ધેટ વોઝ યોર છે મીના આધારે બદલશે ને થઈ જશે માય બરાબર યુ નું યોર તો મી નું થઈ જશે માય ઇફ ધેટ વોઝ માય બુક લાઈંગ ઓન ફરી પાછું ધીસ નું થઈ જશે ધેટ ટેબલ ઇયર નું થઈ જશે ધેર પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે અને પૂર્ણ વિરામ બીજું વાક્ય જોઈએ ગીતા સેડ ટુ શ્વેતા ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું રખાઈ ગયું ભૂલ 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 કાંઈ વાંધો નહીં સમટાઈમ્સ હેપન્સ એના બાપાની વાત છે અમારા નહીં એના બાપાની વાત છે બરાબર ને અહીંયા પાછી બીજી લખાયેલી છે ને એક જ છે નહીં તો એ લખે સમજી ગયા તમને તે રીતે હવે જોઈ નથી મજાક ક્યાં કરી સિરિયસ વાત હતી આ સિરિયસ જ છે વાત ચોવીસ વર્ષથી સિરિયસ વાત આવે આજકાલની છે તો હું આ બરાબર સાંભળે છે શ્વેતા ડબલ્યુ એચ શબ્દ પોતે જ સંયોજક તરીકે વપરાશે બરાબર તો વાય શબ્દ પોતે જ સંયોજક રહેશે વાક્યને વિધાનમાં ફેરવશું પ્રશ્નાર્થ વાક્ય વિધાનમાં ભરશે બરાબર તો કરતા છે વાક્યની પહેલા આવી જશે અર ફાધર અર ફાધર છે વાક્યની પહેલા આવશે શું થઈ જશે ધેયર ફાધર બરાબર તેઓના બાપા ધેયર ફાધર કાળ કયો છે કાળ કયો છે સાદો વર્તમાન તો શું થઈ જાય સાદો ભૂતકાળ પણ શું થઈ જશે ઇન્સિસ્ટ નું ઇન્સિસ્ટેડ બરાબર ડુડલ્સ તો નીકળી જાય પ્રશ્નાર્થ વાક્યમાં ડુડલ્સ આવે નહીં કરે સોરી પ્રશ્નાર્થ ને વિધાનમાં પ્રશ્નાર્થ માં ભૂલાવા મળે ન તો કે તો ભૂલાઈ જાય છે ને સાબિતી છે ખબર નજર આવે છે જો જે કોઈ ન ઉપડે આ તો કેમે એનું વાક્ય છે ક્યાં આગળ આવી જાય હા હા આવો સાચું તો કઈ વાંધો નહીં આવ્યું તો આવ્યું તો અહીંયા ડુડલ્સ છે પ્રશ્નાર્થ વાક્યમાં ડુડલ્સ આવે વિધાનમાં આવે નહીં ડુડલ્સ નીકળી જાય એટલું યાદ રાખવું ડુડલ્સ વાળો પ્રશ્નાર્થ હોય એટલે ક્રિયાપદ વિટું હા એટલે ભૂતકાળ તો વાય ધેર ફાધર ઇન્સિસ્ટેડ અસનું શું થઈ જશે અર ફાધર છે એનું ધેર કર્યું છે તો અસનું થઈ જશે ધેર તેઓના બરાબર ધેય વી અસ અર ધેય ધેમ ધેયર બરાબર
તો સોરી ધેર જો ભુલાવ ખરેખર ભુલાવ નહીં ધેર ફાધર ઇસ ઇઝ ધેમ અસ્તુ દિજા છે ધેમ ટુ વર્ક ફોર લો નેક્સ્ટ પછીનું વાક્ય જોઈએ તો કાવ્યા સેડ ટુ ખુશી બોલે છે કોણ કાવ્યા પ્રશ્ન પૂછ્યો છે માટે આ સાંભળનાર છે કોણ ખુશી બરાબર કોમા ઇન્વર્ટેડ કોમા દૂર કરશું સંયોજક આવશે ઇફ અગેન ફરી પાછું વાક્ય કયું છે સાદો વર્તમાન કાળ છે દૂરથી શરૂ થયું છે વાક્ય યુ વાક્યને પહેલા લેશું ખુશીના આધારે થઈ જશે શી ઇફ શી ડુડલ્સ નીકળી જાય ક્રિયાપદનું મીઠું થઈ જાય હમણાં દાખલા તમે કીધું ડુડલ્સ તો કાઢી નાખવાનું ભૂતકાળ રૂપ કરી નાખવાનું તો નો નો ભૂતકાળ શું થઈ જશે ન્યુ નો ન્યુ નોન ઇફ શી ન્યુ બરાબર હુ એમિદાર નો વોઝ એન્ડ હુ વોઝ કમિંગ ટુ મીટ અસ્મો થઈ જશે ધેમ ધેમ એટ અર્મો થઈ જશે ધેર હોમ ટુમોરો નું થઈ જશે ધ નેકાજ ડે અથવા તો ફોલોઈ ડે બરાબર પછી વાક્ય છે માધુરી સેન્ડ ટુ ડોક્ટર નેને અમેરિકામાં વાતચીત ચાલી રહી છે આર યુ કમિંગ વિથ મી ટુ અટેન્ડ ધ પાર્ટી ધીસ ઇવનિંગ જોઈએ અહીં ઉપર માધુરી છે એના એને પૂછે છે માધુરી આસ્ક ડોક્ટર નેને સંયોજક આવશે ઇફ બરાબર કારણ કે આર થી શરૂ થયું છે એટલે ઇફ આવશે સંયોજક યુ કોના આધાર કરેલ છે ડોક્ટર નેને ના આધાર તો એનું થઈ જશે હી એમિદાર નો વોઝ હી વોઝ પછી કમિંગ વિથ બરાબર ને કમિંગ વિથ મીનુ થઈ જશે હર હર ટુ અટેન્ડ ધ પાર્ટી વિષ્ણુ થઈ જશે ધેટ ઇવનિંગ બરાબર વાક્યમાં કઈ ભૂલ છે ને સર છે ભૂલ ક્યાં કમિંગ કેમ કઈ નહીં છે તો બોલો શી ઇઝ રાઈટ ભૂલ છે મેં ભૂલ રાખી છે આયા તો આયા વાક્ય હતું કાવ્યા આસ્ક્ડ ખુશી ઇફ શી ન્યુ હુ વોઝ કમિંગ ટુ મીટ ધેમ એટ ધેર હોમ આયા જે કોમ હતું એ ઘરે આવવાના અર્થમાં કે આપણી ઘરે મળવા માટે કાવ્ય ખુશી કીધું જાણે છો કે આપણી ઘરે આપણને મળવા માટે કોણ આવવાનું છે એટલે કોઈ આવે છે ઘરે મળવા માટે અન્ય સ્થળે થી આવવાના અર્થમાં છે તો કમ નું કમ જ રહે આયા માધુરી તો કીધું છે આવવાનું છે કે પાર્ટીમાં બે ભેગા થઈને જવાના અર્થમાં છે પાર્ટીમાં અન્ય સ્થળે જશે જયારે કમ અન્ય સ્થળે જવાના અર્થમાં હોય તો કમ નું બહુ થઈ જાય વેરી ગુડ બેન સરસ બરાબર આ બાજુ કોઈ ખોલ્યું તમને સરસ તો વળી કે સાહેબ બેલેન્સ નથી રાખતા એટલે બેલેન્સ રાખો તો અહીંયા આર યુ કમિંગ વિથ મી મારી સાથે આવી રહ્યા છો મતલબ કે માધુરી તો બની ઠંડીને પાર્ટીમાં જાય જ છે તો નેને સાહેબે એમ કીધું આવો છો મારી આવે એટલે આવવા અન્ય સ્થળે જવાના હાથમાં છે એટલે ત્યાં કમનું ગો થઈ જાય છે નામે સિમ્પલ યાદ રાખો બને ત્યાં સુધી કમની સાથે વિથ આવતું ત્યાં
वो थे जाए अन्य स्थले जवानी जात से बराबर मोटा भाग आवाने आत्मा बहुत अच्छा आत्मा से भी अन्य स्थले जवान आत्मा हो तो कमरो थी क्या से गो ही वाज गोइंग विथ हर टू अटेंड द पार्टी दैट समझा लो राजा ध्यान रखो उतारना उतारना अपने लखी ना कहे छे पर क्या सु फेरफार थाय ते आपने खबर होवी जोई नेक्स्ट लेक्चर आपने यस छे बाकी हां ओके चलो यस જોઈ લઈએ બીજું લાસ્ટ વાક્ય ધ પ્રિન્સિપાલ ક્યોમાર ધ પ્રિન્સિપાલ ટેલ્સ ધ પીપલ હવે ધ્યાન રાખજો સેઝ છે તો આપણે ટેલ્સ કર્યું છે सेड होय तो टोल लखाय बराबर सेज से तो टेल्स वर्सो द प्रिंसिपल ओ सॉरी आस आई एम सॉरी आस द प्रिंसिपल आस द पीओ डब्ल्यू एच शब्द पोते संयोजक तरीके रहे से वाई बराबर यू छे पटावाला ना करसु ही Why he? काल क्यों छे आमा? सादो वर्तमान काल तो शू थशे? सादो वर्तमान काल तो भूतकाल नहीं थाय वर्तमान काल रिपोर्टिंग वर्ड सेज छे वर्तमान काल छे काल परिवर्तन थशे नहीं बराबर छे तो अहींया सादा वर्तमान काल नो सादो वर्तमान काल ज रहेशे Do you not obey? Why do you not obey? So why he dono so thi kya se does not. Barabar hai? Sadhu vartaman kaal se ishi hoy to yes ke yes lage. He does not obey. Minus ho kar so he is a command. Okay? Chal chalo sab. Very easy. नेक्स्ट लेक्चर आपने अगर जो सुन इधर बताए सी